ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ ત્રણ વિષય પર્યાવરણ, છોટુનું ઘર. તમને પાઠ સમજાવી દીધો હતો બરાબર. આજે એક બે વાક્યના સવાલના જવાબ હું બોલું છું, તમે શાંતિથી સાંભળો અને ફોટો પાડીને મોકલું છું. હોમવર્ક કરતા નથી વિદ્યાર્થીઓ, આપને ખાસ વિનંતી. વિદ્યાર્થીઓ એક બે જ હોમવર્ક મોકલે છે, તો આપને ખાસ વિનંતી કે વિડીયો જોવાના રહેશે. જે જે ફોટા પાડીને મોકલીએ છીએ વિષયોની નોટમાં લખવાનું રહેશે, તેમજ હોમવર્ક મોકલવાનું રહેશે. સવારે 8 થી 1:15 સુધી ઓનલાઈન ભણવાનું છે. વિડીયો દરેક વિષયના જોવાના છે. દરેક વિષયની નોટો ના બનાવી હોય તો બનાવી નાખવાની છે. સારા અક્ષરે નોટમાં લખી નાખવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો બરાબર. ચોથો પાઠ બી પૂરો થશે, અહીંયા હું સોલ્જા પૂરા કરીશ. એટલે તો 4 પાઠ સુધી આપણે પર્યાવરણમાં ચલાવી નાખ્યું છે. હવે તમે બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં આવી ગયા છો, તો આપને ખાસ વિનંતી, ખાસ ધ્યાન આપો, ખૂબ જ અઘરું છે અને મોટા મોટા પ્રશ્નોના જવાબ છે. એટલે તમે ખૂબ જ ધ્યાન આપો, પછી ત્રીજામાંથી ચોથામાં કેવી રીતે આવશો. હા, હોમવર્ક નહીં કરો, નોટોમાં નહીં લખો તો. અને સ્વાધ્યાય પોથી પણ હવે આવી ગઈ છે, સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે બરાબર. નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, છોટું અમદાવાદમાં ક્યાં રહેવા ગયું? છોટું અમદાવાદમાં પાઇપ એટલે સિમેન્ટનું ભૂગળું આવે ને, એની અંદર ઘર બનાવીને રહેવા લાગ્યો. પ્રશ્ન 2, છોટુંની સાથે રહેવા માટે કોણ આવ્યું? તો જવાબ નંબર 2, છોટુંની સાથે તેનો મિત્ર મોનુ રહેવા આવ્યો હતો. પ્રશ્ન નંબર 3, બંને મિત્રોએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો? તો જવાબ નંબર 3, બંને મિત્રોએ આજુબાજુથી ઈંટો લાવીને રસોઈ કરવા ચૂલો બનાવ્યો. પ્રશ્ન નંબર 4, આપણા ઘરમાં પરિવાર સિવાય અન્ય કયા પ્રાણીઓ રહેતા જોવા મળે છે? તો આપણા ઘરમાં પરિવાર સિવાય ઉંદર, કીડી, મચ્છર, માખી, વંદા, ગરોળી, બિલાડી, પોપટ વગેરે પ્રાણીઓ રહેતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 5, આપણા ઘરને દિવાળીના દિવસે શાના વડે શણગારીએ છીએ? જવાબ નંબર 5, આપણા ઘરને દિવાળીના દિવસે આસોપાલવના તોરણથી અને રંગોળી અને દીવડાથી અને રોશનીથી શણગારીએ છીએ. તો આપને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન નંબર 6, બીજા છોકરાઓએ મોનું છોટુંની સાથે કેમ જોડાયા હતા? બીજા છોકરાઓ મોનું અને છોટુંની સાથે કેમ છોટું જોડાયા? તો બીજો છોકરો મોનું પણ છોટુંની જેમ ક્યાં આવ્યો હતો? અમદાવાદ શહેરમાં આવ્યો હતો અને તેને પણ રહેવાની વ્યવસ્થા સુવિધા મળી ન હતી, તેથી તે પણ છોટું સાથે રહેવા માટે જોડાઈ ગયો. પ્રશ્ન નંબર 7, છોટું અને મોનુના ભેગા થવાથી કોને લાભ થશે? તો છોટું અને મોનુને ભેગા થવાથી બંનેને લાભ થશે ને, બંનેને લાભ થાય ને, બંને ભાગે મળીને કરિયાણું લાવે બરાબર, તો બંનેને લાભ થાય. પ્રશ્ન નંબર 8, બંને મિત્રો કુદરતની કઈ વસ્તુઓને વાપરતા હશે? તો બંને મિત્રો કુદરતની આ વસ્તુ વાપરતા હશે, જમીન, પાણી, પથ્થર, વૃક્ષો, લાકડા અને હવા વાપરતા હશે. પ્રશ્ન નંબર 9, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તો માણસને જીવવા માટે હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે. તદુપરાંત શાની જરૂર પડે? તો કપડાં, મકાન અને બીજી અનેક વસ્તુઓની જરૂર પડે છે ને આપણને. પ્રશ્ન નંબર 10, બંને મિત્રો રહેઠાણની આસપાસ કઈ રીતે સફાઈ રાખતા હતા? તો બંને મિત્રો સાવરણો ખરીદીને લાવ્યા અને તેના વડે તેઓ રહેઠાણની આસપાસની સફાઈ રાખતા હતા. જો આસપાસની આપણે સફાઈ ના રાખીએ તો તે ગંદકી કોને નડે? આપણને જ નડે ને, એમાં જીવાણુ, કીટાણુ એ બધા આપણા ઘરમાં જ પ્રવેશ કરે અને આપણી શરીરમાં પ્રવેશે પણ. પ્રશ્ન નંબર 11, લગ્ન પ્રસંગે તમારા ઘરને કેવી રીતે શણગારવામાં આવે છે? તો લગ્ન પ્રસંગે ઘરમાં આસોપાલવ, કાચ, પ્લાસ્ટિક કે કપડાના તોરણ બાંધવામાં આવે છે તથા ઘરની આગળ મંડપ બાંધવામાં આવે છે અને રાત્રે
ઘરની દીવાલો પર રોશની પણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, તમારા ઘરના સભ્યોની વધુ હાજરી ઘરના કયા કયા ભાગમાં જોવા મળે છે? તો અમારા ઘરના સભ્યોની વધુ હાજરી ઘરના બેઠક ખંડમાં જોવા મળે છે. પ્રશ્ન 13, તમારા ઘરમાં હવા ઉજાસ ક્યાંથી આવે છે? તો અમારા ઘરમાં હવા ઉજાસ ઘરના બારણા, બારી બારણા અને વેન્ટિલેટરમાંથી આવે છે. તમારા ઘરનું આંગણું શાના વડે સાફ કરો છો? તો અમારા ઘરનું આંગણું સાવરણા અને સાવરણી વડે સાફ કરીએ છીએ. ઘરનો કેવો ઉપયોગ કયો ભાગ છે? તો તમે સૌથી ઓછો સમય પસાર કરો છો, તો ઘરના જાજરૂ બાથરૂમ અમે સૌથી ઓછો સમય પસાર કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થીઓ.